નર્મદા જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા લોકો ઉપરાંત ધંધા રોજગાર વગરના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં લોકોને મદદ પહોંચે તે માટે છેલ્લા 22 દિવસથી નર્મદાના ડુંગરાળ વિસ્તારના ગામોમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાનો માનવ સેવા રથ ધુડિયા ગામડા ખૂંદીને અંતરિયાળ ગામોમાં 400 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરે ઘરે જઈને 10,000 કિલો શાકભાજીની કીટનું વિતરણ કરી રહ્યા છે. 600 જેટલા ભૂખ્યા લોકોને ઘરે જઈને ભોજન પહોંચાડી રહ્યા છે. નર્મદા જિલ્લામાં લોકડાઉનમાં ફસાયેલા લોકો ઉપરાંત ધંધા રોજગાર વગરના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં લોકોને મદદ પહોંચે તે માટે છેલ્લા 22 દિવસથી નર્મદાના ડુંગરાળ વિસ્તારના ગામોમાં સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળાનો માનવ સેવા રથ ધુરિયા ગામડા ખૂંદીને અંતરિયાળ ગામના 400 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરે ઘરે જઈને 10,000 કિલો શાકભાજી કીટનું વિતરણ કરી રહ્યા છે. 600 જેટલા ભૂખ્યા લોકોના ઘરે જઈને ભોજન પહોંચાડી રહ્યા છે, જેમાં વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાના શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ચાલતા માનવ સેવા રથ દ્વારા સવારે ડુંગર વિસ્તારના અંતરિયાળ ગામોના 400 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ઘરે ઘરે જઈને શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને સતત 22 દિવસથી રાત દિવસ ભૂખ્યા માણસોના ઘરે ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. સમાજ સેવા કાર્યના નામથી જાણીતું છે. ટાઈગર ગ્રુપ નર્મદાના કાર્યકર્તાઓ પણ સેવા કાર્યક્રમમાં જોડાયા છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.